વાઘડે રોડ પર આવે સુખદામ મંદિર ખાતે શ્રી રાજેશભાઈ પરીખના મનોરથથી મંદિર ખાતે છપ્પન ભોગ રાખવામાં આવ્યો હતો ત્યારે વિસ્તારના વૈષ્ણવોએ ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શનનો લાભ લીધો હતો અને ધન્ય થયા હતા વલ્લભ સ્ટીલના શ્રી રાજેશભાઈ પરિવાર દ્વારા છપ્પન ભોગનું આયોજન રાખવામાં આવ્યું હતું ત્યારે આ પ્રસંગે સમસ્ત પરિવાર નિજ મંદિર ખાતે ઉપસ્થિત રહ્યું હતું પરમ પૂજ્ય ગોસ્વામી એકસો આઠ ડોક્ટર વાઘેશકુમાર મહોદય શ્રી સિદ્ધાંત રાજા પણ ઉપસ્થિત રહ્યા હતા કૃષ્ણ મંદિર જગદગુરુ આજનો આ અલૌકિક મહા છપ્પન ભોગનો મહામહોત્સવ એ શ્રી ઠાકોરજીની પ્રેરણા આશીર્વાદ આગ્યા અને પરમપૂજ્ય ગોસ્વામી એકસો આઠ કાકરોલી નરેશ શ્રી શ્રી મહારાજશ્રી પરમપૂજ્ય ગોસ્વામી એકસો આઠ કાકરોલી યુવરાજ શ્રી વાઘેશ કુમારજી મહોદયશ્રી અને પરમપૂજ્ય પરમપૂજ્ય ગોસ્વામી એકસો આઠ કાકરોલી રાજકુમાર સિદ્ધાંત કુમારજી અને વેદાંત કુમારજીના અધ્યક્ષતા અને માર્ગદર્શન હેઠળ મારા પરિવાર એટલે કે મારા દાદા કવાટના વૈષ્ણવ સ્વર્ગીય રતનલાલ અંબાલાલ પરી પરીખ પરિવાર અને મારા પિતા રાજેશભાઈ રતનલાલ પરીખ દ્વારા આજનો આ ઉત્સવનું આયોજન કરવામાં આવેલું છે આજનો જે આ ઉત્સવ છે તેનું મહત્ત્વ પુષ્ટિમાર્ગમાં ઘણું ઊંડું અને ઊંધું છે હું આ મહોત્સવની તૈયારી માટે શ્રી દ્વારકાજીત સુદ્ધામ મંદિરના તમામ સ્વયંસેવકો અને કમિટી મેમ્બર્સને ખૂબ ખૂબ મારા પરિવાર વતી શુભેચ્છા અને આનંદ અરબું છું એમને ઘણી મહેનત કરી છે આ મહોત્સવને સ્વભાવવા માટે બસ એટલું જ કહીશ કે શ્રી દ્વારકા દ્વારકાધી સુદ્ધામ મંદિરમાં ભવિષ્યમાં આવા મોટા અને આ જ પ્રકારના ઉત્સવો હંમેશા થતા રહે તેના માટે શ્રી ઠાકોરજીના ચરણોમાં પ્રાર્થના અને અભ્યાર્થના જય શ્રી કૃષ્ણ આજે ખૂબ જ આનંદનો વિષય છે કે મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યજીના તૃતીય પીઠ પરંપરાની અંદર અને વાઘોડિયા રોડ વડોદરાની અંદર એક અભૂતપૂર્વ આયોજન થઈ રહ્યું છે પ્રભુ દ્વારિકાધીશ છપ્પન ભોગ આરોગી રહ્યા છે અને હજારો વૈષ્ણવો એનો દર્શનનો આનંદ પ્રાપ્ત કરી રહ્યા છે ત્યારે રાજેશભાઈ પરિવાર દર્શનનો આનંદ લઈ અને પોતાને ધન્ય ધન્ય અનુભવી કરી રહ્યા છે ત્યારે આ અલૌકિક મનોરથ પાછળનો ઉદ્દેશ્ય વ્યક્તિ ચોરાસી લાખ યોનિમાં ભટક્યા પછી જ્યારે મનુષ્ય શરીરમાં આવે છે અને એ મનુષ્ય શરીરમાં એના જે કંઈ જીવન અત્યાર સુધીના જીવનના જે કર્મો છે એ ભગવદ્ પ્રિત્યર્થ કરવાનું જે કાર્ય કરે એને ભોગ કહેવામાં આવે છે ચોરાસી લાખ યોનિમાંથી એક યોનિ મનુષ્ય શરીરની જો કાઢી લઈએ તો બાકીના જે કંઈ યોનીઓ બસ્તી હોય છે એનો ટોટલ એ છપ્પન થાય છે અને એ છપ્પનના આધારે આ છપ્પન ભોગનું આયોજન કર્યું છે મને લાગે છે દર્શન કરીને પ્રભુના પ્રસાદના દર્શન કરીને પ્રભુના દર્શન કરીને વૈષ્ણવજનોના દર્શન કરીને વ્યક્તિ નિશ્ચિત રૂપથી કૃતાર્થ થશે અને એના જન્મ જન્મજન્મના જે દોષો છે એની પ્રભુ આજે નિવૃત્તિ કરશે चौक्सपणे मानव चे तो विशेष न कहता प्रभु बधा पर कृपा करे और विशेष कृपा द्वारा ए जीवन धन्य करे एज अभ्यर्थना एज अभ्यथनाज मंगलकामना एज शुभकामना विरमूश श्री द्वारिकाधीश की जय आज शुभधाम के आंगन में जो बहुत भव्य छप्पन भोग का आयोजन हुआ है उसमें प्रभु खूब प्रसन्नता से विराज रहे हैं ये निश्चित रूप से हम अनुभूति कर सकते हैं राजू भाई एवं समग्र परिवार ने आज जो मनोरथ किया है उसमें एक चीज़ ध्यान देने जैसी है कि शायद खांड पढ़ने से मिठाई नहीं बनती होगी लेकिन हृदय के भाव वैष्णव के वल्लभ की कहानी से जब ठाकुर जी को समर्पित होते हैं तब उसमें निश्चित रूप से ठाकुर जी प्रिय रूप से अंगीकार करते हैं मेरी मनोकामना ऐसी है यही भावना ठाकुर जी निरंतर बनाए रखें समस्त वैष्णव सृष्टि को खूब आशीर्वाद आशीर्वाद प्राप्त हो और खुद शांति प्रदान करें प्रभु यही मेरी उनके चरणों में अभ्यर्थना है इस कार्यक्रम का आयोजन खास करके मेरे पूज्य ताजचरण के जन्मदिन के उपलक्ष्य में हुआ था उस समय कुछ कठिनाइयों के कारण हो नहीं पाया लेकिन अब प्रभु यहाँ जो भोग अंगीकार कर रहे हैं वो निश्चित रूप से सभी वैष्णवों के भाव को एक जस्टिस है मैं यही विनती करूंगा श्री प्रभु के चरणों में कि ऐसे ही सुख से सेवा प्रदान करते रहे सब्सक्राइब करो फैक्ट फंड न्यूज चैनल ने पर बेल दबा भी समाचारों ने तमाम अपडेट मेड़ो